नमस्ते मित्रों, आज आप गुजराती निबंध मारू प्रिय पंखी मोर लखीशु। मोर मारू प्रिय पंखी छे। बधा पंखीओ मां मोर सौथी वधु रूपाळु छे। मोर ने सुंदर अने रंगबेरंगी पींछा होय छे। मोरने माथे मोरने माथे कलगी होय छे। तेनी डोक भूरी होय छे। मम्मा, तेनु शरीर भारे होय छे। तेथी ते वधारे ऊंचे उड़ी शकतो नथी। मोर वनमा खेतरमा અને મોટા બંગલાના કમ્પાઉન્ડમાં જોવા મળે છે મોર દાણા અને જીવડા ખાય છે। મોર દાણા અને જીવડા ખાય છે। મોર સાપને મારી નાખે છે તેથી તે સાપનો દુશ્મન ગણાય છે આગળ જોઈશું બેટા। ચોમાસામાં મોર આનંદમાં આવીને કળા કરે છે। તે વખતે તે ખૂબ સુંદર લાગે છે મોર ટેહુક ટેહુક એવા અવાજે ટહુકા કરે છે। આગળ જોઈશું। મોર ભગવાન કાર્તિકેયનું વાહન ગણાય છે। મોર ભગવાન કાર્તિકેયનું વાહન ગણાય છે
કાર્તિકેયનું વાહન ગણાય છે. કૃષ્ણ ભગવાનના મુગટમાં મોરનું પીંછું હોય છે. મને મોરનું પીંછું ખૂબ ગમે છે. મોરનું પીંછું મેં ગણિતની ચોપડીમાં રાખ્યું છે. મોર વિશેના ઘણા ગીતો જાણીતા છે. મોરે મને પીંછું આપ્યું. એ કવિતા મને ખૂબ ગમે છે. વર્ષા ઋતુમાં જ્યારે મોર ટવકા કરે છે ત્યારે મને તે સાંભળવા ખૂબ જ ગમે છે. મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો બાળમિત્રો, તમે પણ આવો સરસ મજાનો નિબંધ મોર મારું પ્રિય પંખી એના વિશે લખી શકો છો. આ રીતે જો તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. મારી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોના મેસેજ નવું જાણવાનું સૌપ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે. તો આવજો મિત્રો.